as we have been naming or putting some thought to every chapter, and chapter 130 speaks of the patience in the life of God's people. અને આ જે અધ્યાયો તરફ આપણે ધ્યાન આપીએ છીએ અને ગીત શાસ્ત્રનો 130મો અધ્યાય તે એ ધીરજવાન જીવન વિશે કહે છે. And beloved, God's people must have this nature because this is God's nature. અને દેવના લોકોની પાસે આ સ્વભાવ હોવો જોઈએ કારણ કે તે દેવનો સ્વભાવ છે. And I was showing you in what things we have to be patient. અને હું આપને બતાવી રહ્યો હતો કે કઈ બાબતોમાં આપણે ધીરજ રાખવાની જરૂર છે. The first thing which we have seen in verse 2, in our prayer life we have to be patient. સૌથી પ્રથમ બાબત બીજી કલમમાં આપણા પ્રાર્થનાના જીવનમાં આપણે ધીરજ રાખવાની જરૂર છે. So unless we keep patience and continue in prayer, then we will not receive the answers. અને જો આપણે ધીરજથી પ્રાર્થનામાં વાટ જોઈએ તો આપણી પ્રાર્થનાઓનો જવાબ આપણે જરૂર પામી શકીશું. એન્ડ બિલવેડ, વેન વી આર પ્રેઇંગ, ઇટ મીન્સ ધેટ વી આર કમિટિંગ અવર સેલ્સ ટુ ધ લોર્ડ. અને જ્યારે વાલાઓ આપણે પ્રાર્થના કરીએ છીએ એનો અર્થ એ થયો કે આપણે આપણી જાતને પ્રભુના હાથમાં સોંપીએ છીએ. વી આર સેઇંગ, લોર્ડ, આઈ કેનોટ ડુ ધીસ, બટ યુ ડુ ઇટ ઓન માય બિહાફ. આપણે પ્રભુને કહીએ છીએ કે પ્રભુ હું તે કરી શકતો નથી, પણ તું મારે બદલે તે આ કાર્ય કર. એન્ડ ધેટ્સ વાય વી હેવ ટુ કીપ રિમાઇન્ડિંગ હિમ સો ધેટ ધ લોર્ડ મે સી અવર બર્ડન ફોર વોટ વી હેવ પ્રેડ. અને એટલા માટે આપણે પ્રભુને એ બાબત વારંવાર યાદ કરાવતી રહેવી પડે છે કે પ્રભુ તું આ કામ મારે શરૂ કર. ધ લોર્ડ મે સી અવર બર્ડન. અને પ્રભુ આપણું આ જે બોજ છે તે જોઈ શકે. યસ, હી વોન્ટ્સ ટુ સી ધેટ હાઉ મચ સિરિયસ વી આર for what we are praying. અને એ જોવા માંગે છે કે આપણે જે બાબતો સંબંધી પ્રાર્થના કરીએ છીએ તે વિશે આપણે કેટલા ગંભીર છીએ તે જોવા માંગે છે. It is not just that when we pray we will remember something and utter some words and then forget even what we had prayed. અને એવું નથી કે આપણે કંઈક પ્રાર્થના કરીએ અને કંઈક યાદ આવે અને આપણે બોલી જઈએ અને ત્યાર પછી ભૂલી થઈ જઈએ કે આપણે શું પ્રાર્થના કરેલી. Our prayer must have burden, beloved. અને વાલાઓ પ્રાર્થનામાં આપણે બોજ રાખવાની જરૂર હોય છે. Then secondly, according to the same chapter verse 5, we have to keep patience in finding God's will. અને બીજી બાબત જે પાંચમી કલમમાં કહેવામાં આવેલી છે કે દેવનું જે ઈચ્છા જાણવાને માટે આપણે ધીરજ રાખવાની જરૂર છે. He says, I will wait for the Lord. હું યહોવાની રાહ જોઉં છું. Yeah, so I won't take my own decision. અને એટલા માટે હું મારા પોતાના નિર્ણયો લઈ શકતો નથી. So we have to keep patience in finding God's will. અને એટલા માટે દેવની ઈચ્છા શોધવાને માટે આપણે ધીરજ રાખવાની જરૂર છે. Then thirdly, in that same verse, we have to keep patience in understanding God's word. અને બીજી ત્રીજી બાબત આપણે દેવનું વચન સમજવાને માટે પણ ધીરજ રાખવાની જરૂર છે. My soul doth wait and in his word do I hope. મારો આત્મા રાહ જુએ છે અને તેના વચનની હું આશા રાખું છું. Yes, many times we don't understand the word of God. અને ઘણી બધી વખત આપણે દેવનું વચન સમજી શકતા નથી. We do not have to hurry and make our own calculations. અને આપણે ઝડપ કરીને પોતપોતાની ગણતરીપૂર્વક કામ કરવાની જરૂર હોતી નથી. We don't have to go into other books and find out the answer. અને આપણે બીજી ચોપડીઓ તરફ વળીને આપણે જવાબ શોધવાની જરૂર નથી. My practice has been always, that's why my Bible is full of lines. અને મારી જે પ્રેક્ટિસ એ છે કે એટલા માટે મારું જે બાઇબલ છે એ લાઇન્સ થી ભરેલું છે. In the beginning also I used to underline what I did not understand. અને એટલા માટે શરૂઆતમાં પણ હું જે સમજી શકતો નહોતો તેના નીચે હું લાઇન લીટી દોરતો હતો. And I used to write down those things which I did not understand. અને હું જે સમજતો નહોતો તે હું લખતો પણ હતો. And then after a few months or sometimes even some years I got the answer of what I did not understand. અને ઘણી બધી વખત અમુક મહિનાઓ અને ક્યારેક અમુક વર્ષો પછી જે બાબત હું સમજતો નહોતો તેની મને સમજણ પડવા લાગી. And when I understood, what a joy it was to me. અને જ્યારે હું તે સમજ્યો ત્યારે મારા માટે બહુ આનંદદાયક બીના હતી. It is according to God's word in Nehemiah 8 and 12. They went back joyful or rejoicing. Why? Because they had understood the word of God. અને નહેમિયા 8 અને 12 પ્રમાણે તેઓ જે દેવનું વચન સમજ્યા તેને લીધે તેઓ આનંદ કરતા કરતા પોતાના સ્થળે પાછા ગયા. Fourthly, we have to have patience
in the second for the second coming of the Lord. અને ચોથી બાબત દેવના જે પુનરાગમન છે તેના વિશે આપણે ધીરજ રાખવાની જરૂર છે. In verse 6, my soul waiteth for the Lord more than they that watch for the morning. સવારની રાહ જોનારાના કરતા મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે. Yes, beloved, we are going through the night. વાલાઓ, આપણે આ રાત્રિના સમયથી પસાર થઈ રહ્યા છીએ. And very soon we are going to enter into the day. અને બહુ ઝડપથી આપણે એ દિવસમાં પ્રવેશ કરીશું. And that's why in 1 Thessalonians chapter 5 we find two categories of people. અને એટલા માટે પહેલું થેસા 5 માં આપણે બે પ્રકારના લોકો તરફ જોઈએ છીએ. The children of darkness and the children of light. અને પ્રકાશના સંતાનો અને અંધકારના સંતાનો. The children of night and the children of day. અને રાત્રિના સંતાનો અને દિવસના સંતાનો. And a day is coming very soon when this phenomenon will happen, when both things will happen together. અને એક દિવસ આવી રહ્યો છે કે જ્યારે આ અદ્ભુત ઘટના ઘટશે કે જ્યારે આ બંને બાબતો સાથે બનશે. Turn with me to Isaiah chapter 21. યશાયાના 21માં અધ્યાય તરફ આવીએ. The watchman was asked about the night. અને આ જે ચોકીદાર છે તેને રાત્રિનો કયો પહોર છે તેના વિશે પૂછવામાં આવ્યું. And in verse 12 he answers. અને 12મી કલમમાં તે કહે છે. Isaiah 21 verse 12. યશાયા 21 અને 12. ચોકીદારે કહ્યું, સવાર થાય છે ને રાત પણ આવે છે, જો તમારે પૂછવું હોય તો પૂછો, ફરીને આવો. Very important verse, beloved. આ બહુ અગત્યની કલમ છે. The morning cometh and also the night. સવાર થાય છે અને રાત પણ આવે છે. Morning is also coming and night is also going to happen. સવાર પણ થાય છે અને રાત પણ આવે છે. And that's why he says, if he will inquire. અને એટલા માટે જો તમારે પૂછવું હોય તો પૂછો. This is a time to inquire. અને આ જે સમય છે તે પૂછવાનો સમય છે. Or in other words, to search that what time we are living in. અથવા તો બીજા શબ્દોમાં આપણે કયા સમયમાં જીવી રહ્યા છે તે બાબતે આપણે શોધ કરવાની જરૂર છે. And realizing the situation and the times of our time. અને એ આપણી જે હાલની પરિસ્થિતિ છે તે સમજવાની જરૂર છે. And after understanding we must return and come to the Lord. અને આ બાબતો સમજ્યા પછી આપણે પ્રભુની તરફ પાછા આવવાની જરૂર છે. So both things are going to happen, beloved. અને બંને બાબતો એક જ સાથે બનવાની છે. As we had seen in the Lord's table time, if we are continuing in sin, we are going to surely go into the night. અને જેમ મેજના સમયમાં આપણે જોતા હતા કે જો આપણે આ પાપમાં જ રચ્યા પછી રહીશું તો આપણે આ રાતના અંધકારમાં જતા રહીશું. That's why, beloved, let us change our way. અને એટલા માટે વાલાઓ, આપણો માર્ગ આપણે બદલીએ. Our Lord very lovingly told to Judas Iscariot, what you are about to do it quickly. અને આપણા પ્રભુએ યહૂદા ઈસ્કારિયોતને બહુ પ્રેમથી કીધું કે તું જે કરવાનો છે તે જલ્દીથી કર. And when the Lord said this, he should have broken down and said, Lord, I will not do this. અને જ્યારે પ્રભુએ એને આ શબ્દો કહ્યા ત્યારે તે એ કદાચ તૂટીને કહી શક્યો હોત કે હે પ્રભુ, હું આ કદાચ નહીં કરું. But he was so stubborn in his heart. પણ તે પોતાના હૃદયમાં અતિશય કઠણ હૃદયનો હતો. He was not ready to break down. અને તે ત્યાં તૂટવા માંગતો હતો. Beloved, many times we are also living like this life. હે પ્રિયવાલાઓ, આપણે પણ આ જ પ્રકારનું જીવન ક્યારેક જીવી રહ્યા હોઈએ છીએ. We do not want to break down before the Lord. આપણે પ્રભુની આગળ તૂટવા તૈયાર નથી. And we have our own arguments for that. અને એના માટે આપણા પોતાના વાંધાઓ હોય છે. God is not going to listen to any argument, beloved. પ્રભુ આ કોઈ પણ પ્રકારના વાંધાઓ તરફ ધ્યાન આપવાનો નથી. This man went into the dark of the night. અને આ માણસ તે રાતના અંધકારમાં ખોવાઈ ગયો. So beloved, that gross darkness is going to come upon the whole world. અને ઘોર અંધકાર આખી પૃથ્વી ઉપર આવી રહ્યો છે. But for God's people it is going to be the dawn. પણ દેવના લોકોને માટે એ સૂર્યોદય અથવા ઉદયનો સમય થશે. That's why in that same 1 Thessalonians 5 verse 8 says, those who are of the day, let them be sober. અને એટલા માટે પહેલું થેસા 5 અને 8 માં કહેવામાં આવ્યું છે કે જેઓ દિવસના છે તેઓ સચેત થાય. For the night people there is no instruction given. રાતના જે લોકો છે તેઓને માટે કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી. But for those who are of the day some instruction is given. પણ જેઓ દિવસના છે તેઓને માટે આ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે. Those who are of the day let them be sober. અને જેઓ દિવસના છે તેઓને સચેત કરો. And I had told you sober means not drunk. અને જે સાવધ એટલે જેઓ ઘેનમાં નથી તેઓ. Not drunk, he bolo, શરાબ નહીં પીતા. જેઓ દારૂના નશામાં નથી.
the one who is drunk, what kind of behavior that person has. અને જે પીધેલો હોય તે કયા પ્રકારનું વર્તન કરતો હોય છે. He doesn't know what he's talking. અને એને ખબર નથી હોતી કે પોતે શું બોલી રહ્યો છે. He doesn't know where he's going. અને એને ખબર નથી હોતી કે પોતે ક્યાં જઈ રહ્યો છે. He doesn't know what he's behaving like. અને કઈ રીતનું વર્તન કરી રહ્યો છે તે તેને ખબર નથી હોતી. So beloved, this thing has a resemblance in our spiritual life. અને આ જ બાબત આપણા આત્મિક જીવનમાં પણ એ જ રીતની હોય છે. We could be spiritually drunk people. આપણે આત્મિક રીતે જાણે પીધેલા હોઈએ તેવું હોય છે. Yes beloved, because we are many times speaking those things which we should not speak. અને ઘણી બધી વખત આપણે એવી બાબતો ઉચ્ચારીએ છીએ કે જે આપણે બોલવી ના જોઈએ. We are behaving like what we should not be behaving. અને આપણે એવો પ્રકારનું વર્તન કરીએ છીએ કે જે પ્રકારનું વર્તન આપણે કરવું ના જોઈએ. We go to places from where we need to keep separation in our life. આપણે એવી જગ્યાઓ જઈએ છે કે જ્યાંથી આપણે આપણા જીવનને અલગતાના ધોરણે રાખવું જોઈએ. And we want to justify that because of this reason I have to go there. અને આપણે આપણી જાતને એ પ્રકારે ન્યાય ઠરાવવાનો પ્રયત્ન કરીએ છે કે આ કારણસર હું આમ કર્યું. The word of God says be sober. દેવનું વચન કહે છે કે સાવધ થાઓ. Be like not drunk people. અને છાક ઊંઘ અને જે પીધેલાને પેઠે વર્ષો ભરતશો નહીં. Which means be in the right mind. અને એનો અર્થ એવો થયો કે તમે સાચા સમજ બુદ્ધિથી કામ કરો. Be in control of your mind. અને તમારા મનના અખત્યારમાં રહો. You must know what you should say. તમે જે બોલો છો તે વિશે ધ્યાન આપો. You should know how to behave as a child of God. દેવના બાળક તરીકે તમારે કઈ રીતે વર્તન કરવું તે તમારે જાણવું જોઈએ. You should know where you must go and where you should not go. તમને એ જાણવાની ફરજ છે કે તમારે ક્યાં જવું અને ક્યાં નહીં જવું. So beloved, we have to wait with impatience for the coming of the Lord. એટલા માટે દેવના પુનરાગમન વિશે આપણે રાહ જોવાની જરૂર છે. Then fifthly, we have to be patient for his promise. અને પાંચમી બાબત, આપણે એના વચનની રાહ જોવાની જરૂર છે. The promises which he gives to us. અને જે વચનો તે આપણને આપે છે તે પ્રતિજ્ઞાઓ. In verse 7. સાતમી કલમ. Let Israel hope in the Lord, for with the Lord there is mercy and with him is plenteous redemption. સાતમી કલમ. હે ઇસરાયેલ, યહોવાનો ભરોસો રાખજે, કેમ કે યહોવાની પાસે કૃપા છે અને તેની પાસે અખૂટ ઉદ્ધાર છે. સો ધ લોર્ડ, વી હેવ ટુ હોપ ઇન હિમ. અને આપણે પ્રભુમાં આશા રાખવાની જરૂર છે. And that's why the Lord has given to us promises in our life. અને એટલા માટે આપણા જીવનમાં પ્રભુએ પ્રતિજ્ઞાઓ આપેલી છે. God had promised to Joseph. દેવે યુસફને પ્રતિજ્ઞા આપી. God had promised to the children of Israel. ઇસરાયેલ પુત્રોને તેણે પ્રતિજ્ઞાઓ આપી. That I will take you to the promised land. કે હું તમને વચનના પ્રદેશમાં લઈ જઈશ. And the Lord, once he had promised, he was able to fulfill them. અને જેણે વચન આપ્યું તે વચન પૂર્ણ કરવાને શક્તિમાન હતો. And beloved, it took for 13 years for that promise to be fulfilled in the life of Joseph. અને યુસફના જીવનમાં એ વચન પૂર્ણ થવાને માટે 13 લાંબા વર્ષો લાગ્યા. For Israel to reach the promised land, it took 40 long years. અને ઇઝરાયેલ લોકો વચનના પ્રદેશમાં પહોંચે ત્યારે 40 લાંબા વર્ષો લાગ્યા. The Lord has given us many promises in our lives also. આપણા જીવનમાં પણ દેવે ઘણા બધા વચનો અને પ્રતિજ્ઞાઓ આપેલી છે. We must keep patience so that the Lord may fulfill those promises in our life. અને આપણે એ બાબતે ધીરજ રાખવાની જરૂર છે કે જેથી પ્રભુ આ સર્વ પ્રતિજ્ઞાઓ આપણા હકમાં પૂર્ણ કરે. Then we have to keep patience in the mercy of God. અને દેવની કૃપાને માટે પણ આપણે ધીરજ રાખવાની જરૂર છે. See here, we see that in that verse 7. સાતમી કલમમાં. For with the Lord there is mercy and with him is plenteous redemption. સાતમી કલમ બીજો ભાગ. કેમ કે યહોવાની પાસે કૃપા છે અને તેની પાસે અખૂટ ઉદ્ધાર છે. Yes. God is a God of mercy. દેવ કૃપાનો દેવ છે. And when he is showing mercy, અને જ્યારે તે કૃપા દર્શાવે છે, we have to be patient with his mercy. ત્યારે આપણે એની કૃપા પ્રત્યે ધીરજવાન થવાની જરૂર છે. Many times we want to go ahead of God. અને ઘણી બધી વખત આપણે જાણે દેવથી આગળ નીકળી જવાનો પ્રયત્ન કરીએ છીએ. And we want, Lord, when this person is like this, why don't you punish him? અને પ્રભુ તું ક્યારે આ માણસને શિક્ષા કરીશ. See, turn with me to Luke chapter 9. લુકની સુવાર્તા એના 9મા અધ્યાય તરફ આવો. Luke chapter 9 verse 53 and 54. લુકની સુવાર્તા 9મો અધ્યાય 53 અને 54મી કલમ. This is a situation here. અહીંયા આ પરિસ્થિતિ હતી. 53 and 54. 53 અને 54મી કલમ.
તેઓએ તેનો આવકાર કર્યો નહીં, કારણ કે તેનું મોં યરૂશલેમ ભણી હતું. એ જોઈને તેના શિષ્યો યાકૂબ તથા યોહાને તેને પૂછ્યું કે પ્રભુ, શું તારી એવી ઈચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે આકાશથી આગ પડીને તેઓનો નાશ કરે? પણ તેણે પાછા ફરીને તેઓને ધમકાવ્યા. સી, સો બીકોઝ ધે ડીડ નોટ, ધ પીપલ ઓફ સમેરિયા, ધે ડીડ નોટ વેલકમ લોર્ડ જીસસ એન્ડ હિઝ ડિસાઇપલ્સ. સમરુના લોકો પ્રભુ ઈસુને અને તેના શિષ્યોનો આવકાર કર્યો નહીં. એન્ડ ધેટ્સ વાય ધે સેડ, નાઉ લોર્ડ અલાઉ અસ ધેટ વી મે આસ્ક ધ ફાયર ટુ ફોલ ફ્રોમ હેવન. અને એટલા માટે તેઓએ કહ્યું કે પ્રભુ, અમને એવી પરવાનગી આપ જેથી આકાશમાંથી અગ્નિ પડીને તેઓનો નાશ કરે. મેની ટાઈમ્સ ઇન અવર પ્રેક્ટિકલ લાઈફ સમ પીપલ ડુ નોટ બિહેવ લાઈક વોટ વી ડિઝાયર. અને આપણા જે વાસ્તવિક જીવનમાં ઘણી બધી વખત લોકો એવા વર્તન કરે છે કે જેની આપણે અપેક્ષા રાખી ના હોય. એન્ડ ધેટ્સ વાય વી ઇમિડિયેટલી વોન્ટ ધેટ ધે શુડ બી પનિશ્ડ બાય ધ લોર્ડ. અને એટલા માટે આપણે એવું તરત જ એવું ઈચ્છીએ છીએ કે પ્રભુ તેઓને શિક્ષા કરે. બટ ગોડ ડઝન્ટ વોન્ટ અસ ટુ ડુ ધેટ. પણ પ્રભુ આપણે એવું કરીએ તેવી ઈચ્છા રાખતો નથી. હી વોન્ટ્સ ધેટ વી શુડ કીપ પેશન્સ with his mercy which he is showing. પણ પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે તેની જે કૃપા તે આપણા પ્રત્યે દર્શાવે છે તેની તરફ આપણે ધીરજ રાખીએ. Because God, our Lord, knows the end. કારણ કે આપણો પ્રભુ અંત જાણે છે. And he knows that he is going to change the situation. અને તે જાણે છે કે તે આ પરિસ્થિતિ બદલી શકે છે. He is going to beautify the thing which is today looks ugly. અને એ જે આજની કદરૂપી પરિસ્થિતિ એ કાલે સુંદર બનાવી શકે છે. So beloved, that's why let us be patient with the Lord and let us cooperate with the Lord in what he is working. અને એટલા માટે પ્રભુ જે કામ કરી રહ્યો છે તેને સારું આપણે તેનો સાથ આપીએ અને તેની તરફ આપણે ધીરજ રાખીએ. Don't make the situation for the Lord difficult that he may not, he may be able to beautify that place. અને પ્રભુને જે પ્રભુ જે પરિસ્થિતિ અથવા જે વસ્તુને સારી બનાવવાની ઈચ્છા રાખતો હોય તેમાં તમે અવરોધરૂપ થશો નહીં. Yes beloved, many times we are doing that. ઘણી બધી વખત આપણે એવું કરીએ છીએ. So much struggle we are putting in. આપણે ઘણા બધા પ્રયત્નો પોતાની જાતે કરીએ છીએ. By doing all that struggle we are spoiling the situation. અને આવા પ્રયત્નો કરવાને લીધે આપણે પરિસ્થિતિને બગાડી નાખીએ છીએ. Like we can see in the life of Abraham. અબ્રાહિમના જીવનમાં આપણે તે જોઈએ છીએ. The Lord had promised to give him a son of the promise. દેવે તેને વચનનો પુત્ર આપવાનું વચન આપ્યું હતું. But he wanted to go ahead of God. પણ તે દેવથી આગળ જાણે જવાની ઈચ્છા રાખતો હતો. He was forcing the situation. અને તે જાણે પરિસ્થિતિને ધક્કો મારતો હતો. And that's why instead of building up or bringing that situation into beautiful situation, he went on spoiling the situation. અને એટલા માટે પરિસ્થિતિને વધારે સુંદર બનાવવાને બદલે તે પરિસ્થિતિ જાણે ખરાબ બનાવી રહ્યો હતો. Beloved, when God is showing mercy, we will have to keep patience with the mercy of God. અને જ્યારે દેવ કૃપા દર્શાવતો હોય ત્યારે દેવની કૃપાને સાથે આપણે આપણી ધીરજ જારી રાખીએ. એન્ડ લાસ્ટલી ઇન રિડેમ્પશન ઓલસો વી હેવ ટુ કીપ પેશન્સ. અને ત્યાર પછી ઉદ્ધારને સારું પણ આપણે ધીરજ રાખવાની જરૂર છે. વર્સ 7 એન્ડ 8. સાતમી અને આઠમી કલમ. એન્ડ વિથ હિમ ઇન ઇઝ પ્લેન્ટીયસ રિડેમ્પશન એન્ડ હી શેલ રિડીમ ઇઝરાયલ ફ્રોમ ઓલ હિઝ ઇનિક્વિટીઝ. સાતમી કલમનો પાછળનો ભાગ અને આઠમી કલમ. અને તેની પાસે અખૂટ ઉદ્ધાર છે, તે ઇસરાયલને તેના સર્વ અન્યાયોથી તારશે. ફોર સાલ્વેશન ઇન ધ લાઈફ ઓફ મેની, બટ વી નો ધેટ ઇટ ઇઝ અ ડેફિનેટ ટાઈમ, અપોઇન્ટેડ ટાઈમ વેન ધ લોર્ડ ઇઝ ગોઈંગ ટુ બ્રિંગ સાલ્વેશન. અને ઘણા બધાના જીવનમાં તારણને માટે અમુક સમય અથવા યોગ્ય સમય ઠરાવેલો છે કે જ્યારે પ્રભુ તેઓને તારણ પમાડશે. એન્ડ વી હેવ ટુ કીપ પેશન્સ વિથ ધ લોર્ડ ફોર ધેટ ટાઈમ. અને તે સમય આવે ત્યાં સુધી આપણે પ્રભુની સાથે ધીરજ રાખવાની જરૂર છે. Ephesians chapter 1 verse 4 it is written, we have been chosen before the foundation of the world. FSC 1 અને 4 માં જગતના મંડાણ અગાઉ આપણને પસંદ કરવામાં આવેલા છે. But in verse 10 he says, in the fullness of time. પણ 10મી કલમમાં કહે છે કે સમયની સંપૂર્ણતાએ. So though he has chosen before the foundation of the world. જો કે તેણે જગતના મંડાણ અગાઉ આપણને પસંદ કર્યા. But there is a fullness of time for everything. પણ દરેક વસ્તુને માટે સમયની સંપૂર્ણતા હોય છે. So we have to keep praying and keep patience for the salvation of the Lord in that particular life. અને એ ખાસ જીવનને માટે દેવની જે ધીરજ અને દેવનો જે સમય છે ત્યાં સુધી ધીરજ રાખવાની જરૂર છે. And when we have kept patience with the Lord, અને જ્યારે આપણે દેવની સાથે આવી ધીરજ રાખીએ છીએ ત્યારે the next chapter speaks about perfection. અને ત્યાર પછી જે બીજો અધ્યાય છે તે સંપૂર્ણતાનો અધ્યાય છે. Yes, now the one who has been patient in his life,
અને હવે જે પોતાના જીવનમાં આવો ધીરજવાન હોય છે, હી લર્ન્સ વોટ ઇઝ બિકમિંગ પરફેક્ટ, અને તે કઈ રીતે સંપૂર્ણ થવું તે શીખે છે. સો ધેટ્સ વાય સામ્સ 131 સ્પીક્સ અબાઉટ પરફેક્ટ મેન ઓફ ગોડ, અને એટલા માટે ગીત શાસ્ત્ર 131 દેવનો સંપૂર્ણ માણસ વિશે બોલે છે. ટર્ન વિથ મી ટુ જેમ્સ ચેપ્ટર 1, યાકોબનો પત્ર એનો પહેલો અધ્યાય તરફ આવીએ, એન્ડ વર્સ 4, યાકોબ 1 અને 4, એન્ડ લેટ પેશન્સ હેવ અર પરફેક્ટ વર્ક ધેટ ઈ મે બી પરફેક્ટ એન્ડ એન્ટાયર વોન્ટિંગ નથિંગ. યાકોબ 1 અને 4, તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહીં, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. એન્ડ ધેટ્સ વાય ડેવિડ ઇન અ વન્ડરફુલ વે સેઝ ઇન વર્સ 1, અને એટલા માટે દાઉદ પહેલી કલમમાં બહુ અદ્ભુત રીતે કહી રહ્યો છે, લોર્ડ માય હાર્ટ ઇઝ નોટ હોટી નાઉ, હે યહોવા મારું મન ગર્વિષ્ઠ નથી, નાઉ આઈ એમ નો મોર હેવિંગ લોફ્ટી આઈઝ, અને હવે મારી આંખો અભિમાની નથી, નાઉ આઈ ડુ નોટ એક્સરસાઇઝ માય સેલ્ફ ફોર ગ્રેટ મેટર્સ, અને હવે મોટી મોટી બાબતોમાં હું મારું ચિત્ત લગાડતો નથી, નો ડુ આઈ થિંક ઓફ હાઈ થિંગ્સ, અને હવે હું મોટી બાબતો વિશે વિચાર કરતો નથી, બીકોઝ નાઉ આઈ હેવ લર્ન્ડ પેશન્સ, કારણ કે હું હવે ધીરજ શીખ્યો છું. સો ધોઝ હુ લર્ન પેશન્સ, they are brought into a perfect understanding, અને હવે જેઓ ધીરજમાં શીખ્યા છે તેઓ હવે સંપૂર્ણ સમજણમાં લાવવામાં આવે છે. We do not have time, but I have just opened this chapter before you. જો કે હવે સમય નથી, પણ થોડી બાબત અધ્યાયમાંથી જોઈશું. I have just opened the chapter before you. અમે ફક્ત આ અધ્યાય તમારી આગળ ખોલ્યો છે. We will see two things, God willing, in the coming days. આવનાર દિવસોમાં આ અધ્યાયમાંથી બે બાબતો જોઈશું. હાઉ વી કેન બી મેડ પરફેક્ટ, કઈ રીતે આપણે સંપૂર્ણ બની શકીએ છીએ. સેકન્ડલી બી રિઝલ્ટ્સ ઓફ બીંગ પરફેક્ટ, અને સંપૂર્ણ થવાના જે પરિણામો છે તે વિશે આપણે જોઈશું. ઇટ ઇઝ વી નો ઓનલી અવર લોર્ડ હી કેન મેક અસ પરફેક્ટ, આપણે જાણીએ છીએ કે ફક્ત આપણો પ્રભુ જ આપણને સંપૂર્ણ કરી શકે છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ, આ પહેલી બાબત. ટર્ન વિથ મી ટુ હિબ્રુસ ચેપ્ટર 13, હેબ્રીઓનો પત્ર એના 13માં અધ્યાય તરફ આવીએ, એન્ડ વર્સ 21, અને એની 21મી કલમ. મેક યુ પરફેક્ટ ઇન એવરી ગુડ વર્ક ટુ ડુ હિઝ વિલ વર્કિંગ ઇન યુ ધેટ વિચ ઇઝ વેલ પ્લીઝિંગ ઇન હિઝ સાઇટ થ્રુ જીસસ ક્રાઇસ્ટ ટુ હોમ બી ગ્લોરી ફોર એવર એન્ડ એવર, આમેન. હેબ્રી 13 અને 21, તે તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેની ઈચ્છા પ્રમાણે સઘળું કરો, અને તેની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે તે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણી પાસે કરાવે, તેને સદા સર્વકાળ ગૌરવ હો, આમેન. વી કેન બી મેડ પરફેક્ટ ઓન્લી થ્રુ અવર લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ આપણે સંપૂર્ણ કરાઈ શકીએ છીએ. એન્ડ ધીસ ઇઝ હિઝ ડિઝાયર ધેટ વી મે ગ્રો ટુવર્ડ્સ પરફેક્શન, અને આ એની ઈચ્છા છે કે આપણે સંપૂર્ણતા તરફ આગળ વધીએ. ધેટ્સ વાય ઇન ધ સેમ હિબ્રુઝ ચેપ્ટર 6 વર્સ 1 એન્ડ 2 હી સેઝ લિવિંગ ધ ફર્સ્ટ ડોક્ટ્રિન્સ, now let us go towards perfection. અને એટલા જ માટે હેબ્રીઓના પત્ર 6 અધ્યાય એ બાબતે બે બાબતો તે જણાવે છે કે ખ્રિસ્તના સંબંધીનો મૂળ તત્વનો ઉપદેશ મૂકીને આપણે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચવાનો પ્રયત્ન કરીએ. God doesn't want us that we may remain children. પ્રભુ એવી ઈચ્છા રાખતો નથી કે આપણે ફક્ત બાળકો જ રહીએ. But he wants that we may now go towards his perfection. પ્રભુ એની સંપૂર્ણ તરફ આગળ વધે તેવી ઈચ્છા રાખે છે. And in verse 20, Hebrews 13:20, we know how he is making us perfect. અને હેબ્રી 13 અને 20 પ્રમાણે આપણે જોઈએ છીએ કે તે કઈ રીતે આપણને સંપૂર્ણ બનાવે છે. Now the God of peace that brought again from dead our Lord Jesus Christ, that great shepherd of the sheep, through the blood of the everlasting covenant. હેબ્રીઓનો પત્ર 13મો અધ્યાય 20મી કલમ. હવે શાંતિનો દેવ, જેણે ઘેટાના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વકાળના કરારના રક્તથી મોયલામાંથી પાછો ઉઠાડ્યો. યસ, હી ઇઝ મેકિંગ અસ પરફેક્ટ થ્રુ ધ બ્લડ ઓફ ધ એવરલાસ્ટિંગ કવેનન્ટ, અને તે પોતાના સર્વકાળના કરારના રક્તથી આપણને સંપૂર્ણ કરતો જાય છે. ધેટ્સ વાય લોર્ડ જીસસ ક્રાઇસ્ટ હેડ ટુ શેડ હિઝ પ્રેશિયસ બ્લડ, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું મૂલ્યવાન રક્ત વહેવડાવવું પડ્યું. બીકોઝ ધેર ઇઝ લાઈફ ઇન ધ બ્લડ, કારણ કે એ લોહીમાં જીવન છે. He brought life through his blood in us. અને તેણે આપણામાં એના લોહી દ્વારા જીવન વહેવડાવ્યું. We were dead people. આપણે મૃતક લોકો હતા. But according to John chapter 6 verse 53, we have life through his blood. પણ યોહાન 6:53 પ્રમાણે તેના રક્ત દ્વારા આપણને જીવન આપવામાં આવેલું છે. Secondly, through his blood
we have received eternal life. અને બીજી બાબત એના રક્ત દ્વારા આપણને અનંત કાળનું જીવન આપવામાં આવેલું છે. Yes, beloved, we were dead people. આપણે એવા મૃતક અથવા મરેલા લોકો હતા. We were hopeless people. આપણે આશારહિત હતા. We never could say that after death I am going to live. આપણે એવું ક્યારેય કહી શકતા નહોતા કે કદાચ હું મૃત્યુ પામીને ફરીથી હું જીવીશ. But through the blood of our Lord Jesus Christ, which has raised him, today we can also say, if I die, I will rise again. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા કે જે જેના દ્વારા તે પણ પુનરુત્થિત થયો તે દ્વારા આપણે કહી શકીએ છીએ કે એક દિવસ જો હું મરીશ તો પણ હું ફરીથી જીવિત થઈશ. Turn with me to Matthew chapter 14. માથીની સુવાર્તા એનો 14મો અધ્યાય. And verse 36. અને એની 36મી કલમ. Matthew 14:36. માથીની સુવાર્તા 14મો અધ્યાય. And besought him that they might only touch the hem of his garment, and as many as touched were made perfectly whole. માથીની સુવાર્તા 14મો અધ્યાય 36મી કલમ. અને તેઓએ તેને વિનંતી કરી કે કેવળ તારા લુગડાની કોરને જ તું અમને અડકવા દે, અને જેટલા અડક્યા તેટલા સાજા થયા. Yes, beloved, if you will touch the hem of his garment, if you will come and touch with that blessed Savior, the Lord is going to make you a perfect man. જો તમે તે આવીને તેના લુગડાની કોરને ફક્ત તેના લુગડાની કોરને અડકશો તો તમે સંપૂર્ણ સાજા થઈને તેના જેવા સંપૂર્ણ થશો. Coming in touch with that Savior. અને આવો અને તેના જે તારનારના અડકો. There is no other way a man can be made perfect. અને એવો બીજો કોઈ રસ્તો નથી કે જેના દ્વારા મનુષ્ય સંપૂર્ણ બની શકે. He was a perfect man. And those who are living in touch with him can only be made perfect through him. તે સંપૂર્ણ માણસ હતો અને જેઓ તેના સંપર્કમાં રહે છે તેઓને તે સંપૂર્ણ કરતો જાય છે. These are initial things we will see later, more things as the Lord will help us. અને પ્રભુ સહાય કરે તે પ્રમાણે આ બાબતોમાં વધારે આગળ જોઈશું. Shall we pray?